હેલો પ્રસ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની હાલમાં જ નીકળેલી નવી યોજના હેઠળની જાહેરાત છે નિયામક સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના બીજા શબ્દોમાં સંકટ મોચન સહાય યોજના રાષ્ટ્રીય કુટુંબ સંકટ મોચન યોજના હેઠળ કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન કુદરતી કે કૃત્રિમ થવાથી પરિવાર સહાયરૂપ થવા માટે એક વખત રૂપિયા વીસ હજાર સહાય આપવાની યોજના અમલમાં આવેલ છે જેમાં નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ મૃત્યુ પામનાર વ્યક્તિનો બીપીએલ યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ ત્રીજું છે અવસાન પામનાર વ્યક્તિ કુટુંબની મુખ્ય વ્યક્તિ હોવી જોઈએ ચોથું છે અવસાન થાય ત્યારથી બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ જે લાભાર્થીઓ અગાઉ લાભ મેળવેલ છે તેવા લાભાર્થીઓ દ્વારા આ યોજનામાં પુનઃ અરજી કરવાની રહેશે નહીં યોજનાનો લાભ મેળવવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તમને જો વધારે માહિતી જોતી હોય તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી મળી જશે અને અરજી ઓનલાઈન પણ કરી શકશો યોજના અંગે વધુ માર્ગદર્શન મેળવવા માટે અરજદારે જે તે વિસ્તારની મામલતદારની મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અરજી કરવાનું વિના મૂલ્યે પ્રી ઓફ ચાર્જ છે ફોર્મ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય હવે અહીંયા તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે રાષ્ટ્રીય કુટુંબ સહાય સંકટ મોચન યોજનાનું અરજીપત્રક છે હવે તેમાં સૂચનાઓ છે થોડીક રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા બીપીએલ લાભાર્થી જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ હોય અને સાઠ વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી હોય કે પુરુષ તેનું અવસાન થયું હોય તો આ યોજના અંતર્ગત સહાય મેળવવાની નીચેના ફોર્મમાં અરજી કરી શકશે સેકન્ડ છે આ અરજીના નામંજૂરના આદેશ સામે સાઠ દિવસમાં પ્રાંત અધિકારી શ્રીને અપીલ કરી શકશે એટલે કે તમે જો તમારી અરજી નામંજૂર થઈ હોય તો સાઠ દિવસની અંદર તમે અપીલ કરી શકો છો તમે કારણ જાણી શકો છો કે કેવી રીતે અરજી શું કારણ છે કે અરજી નામંજૂર થાય આ સહાય કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને માત્ર એક જ વાર મળશે વીસ હજાર રૂપિયાની સહાય તે પછી છે મામલતદાર શ્રી મામલતદાર કચેરી જે તે તાલુકો જિલ્લો આવતો હોય એ ઉપરોક્ત ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની સહાય મેળવવા મારી વિગતો નીચે મુજબ છે પહેલાં છે અરજદારનું પૂરું નામ સેકન્ડ છે પૂરું સરનામું લખવાનું છે અરજદારની ઉંમર કેટલી છે જાતિ અનુસૂચિત જાતિ જનજાતિ કે અન્ય મૃત્યુ પામનારનું નામ મૃત્યુ થયા તારીખ પછી બીપીએલની યાદીમાં દર્શાવેલ ક્રમાંક અવસાન પામનાર વ્યક્તિ શું કરતા હતા શું ધંધો કરતા હતા મજૂરી ધંધો મૃત્યુ કુદરતી છે કે અકસ્માત છે અરજદારનો મૃત્યુ પામનાર સાથે સંબંધ શું છે પછી છે હાલમાં સહાય માંગનારનું શું પ્રવૃત્તિ કરે છે અરજી તમે અરજી કરો છો અરજદાર શું કામ કરે છે તેની વિગત અકસ્માતથી મૃત્યુ અંગે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોય તો પોલીસ સ્ટેશનનું નામ ફરિયાદ નંબર અને તારીખ તે દર્શાવવું જરૂરી છે અમે ઉપરોક્ત સરનામે પરિવાર સાથે રહીએ છીએ અમારા કુટુંબના મુખ્ય કમાનનાર સભ્યશ્રી પછી તારીખના રોજ અકસ્માત કુદરતી રીતે કે અવસાન પામેલ છે અમો તેઓના સીધા આશ્રિત છે આ અંગેનું નીચે મુજબનું સોગંદનામું રજૂ કરીએ છીએ તે પછી સગોદનામું હશે આથી હું નીચે સહી કરનાર મારા ધર્મ પ્રમાણે સોગંદ લઈ એ કરું છું ઉપરોક્ત હકીકત સંપૂર્ણ સત્ય છે અને તેમાં કોઈ ફેરફાર ભવિષ્યમાં થશે તો તે જાણ કરવા બંધ આવું છું ખોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુનો બને છે તેની સમજ મને મળી છે પછી અરજદારે તેની સહી અંગૂઠો કે સહી જે હોય તે અરજદારે અમારી રૂબરૂ સહી પછી તમારે બે સાક્ષીની પણ જરૂર પડશે તેનું નામ અને સહી પછી તેને ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ નો દાખલો હોવો ફરજિયાત છે પ્રમાણપત્ર છે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા અરજી કરનાર અરજદારશ્રી શ્રીમતી તેનું નામ અટક ક્યાં રહે છે તે તારીખ તાલુકો જિલ્લોના વતની છે અને છેલ્લા કેટલા વર્ષથી તમે ત્યાં રહો છો તેઓ ગરીબી રેખા હેઠળ છે જે યાદીમાં હાલમાં પ્રવર્તમાન છે તે યાદીમાં ક્રમ નંબર ક્રમ નંબર લખવાનો ઉપર નોંધાયેલ છે બીપીએલ કુટુંબમાં સમાવેશ લાભાર્થી છે પછી નોંધ છે બીપીએલ યાદીની પ્રમાણિત નકલ જે તલાટી ક્રમ મંત્રી દ્વારા હોય છે નકલ બીડી ફરજિયાત છે તારીખ સ્થળ અને સહી પ્રમાણપત્ર આપતા સક્ષમ અધિકારીનું નામ અને હોદ્દો સ્પષ્ટ જણાવો પછી નોંધ ક્રમ વન છે ઉપરોક્ત પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે તરાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને શહેરી વિસ્તાર માટે યુસીડી પ્રોજેક્ટ કચેરીના સક્ષમ અધિકારી આપી શકશે તમારે મંજૂરી લેવાની રહેશે ગ્રામ વિસ્તારમાં કમ મંત્રીની હોય તાલુકા વિકાસ અધિકારીની હોય કે નગરપાલિકા વિસ્તારની ચીફ ઓફિસરની શહેરી વિસ્તાર માટે યુસીડી પ્રોજેક્ટ કચેરીના સક્ષમ અધિકારી તેની મંજૂરી લેવાની રહેશે અરજદારની અરજી પત્રક માર્ગદર્શાવેલ હકીકત જોતા ગુજરાતમાં વસવાટ ઉંમર બીપીએલ લાભાર્થી હોવા અંગેની ચકાસણી કરતા અરજદારને સમાજ સુરક્ષા ખાતાની ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટેની અરજીથી મંજૂર કરવામાં આવે છે કે આવતી નથી અરજી નામંજૂર કરવાનું કારણ નીચે દર્શાવો આ ઓફિસ માટેનું કામ છે તારીખ સ્થળ સહાય મંજૂર કરનાર અધિકારીનું નામ અને સહી તે ઓફિસરનું છે હવે આમાં કેટલીક સૂચનાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે અરજી સાથે બીડવાના થતા દાખલા અને આપવાની થતી માહિતી અંગેની ખાસ સૂચનાઓ આમાં આપેલી છે ફર્સ્ટ છે અરજદાર બીપીએલ લાભાર્થી હોવા અંગેનો દાખલો ફરજિયાત છે તેની નકલ આપવાની રહેશે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયાનો દાખલો તેની નકલ પછી કુટુંબના મુખ્ય કમાયનાર વ્યક્તિનો જન્મનો દાખલો પણ ફરજિયાત છે તેની નકલ અકસ્માતથી મૃત્યુ અંગે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોય તો પોલીસ સ્ટેશનનું નામ અને ફરિયાદની નકલ પછી બ માં છે અરજદારે પોતાના રહેઠાણ સંબંધી નીચે દર્શાવેલ એક પુરાવો રજૂ કરવાનો રહેશે રેશન કાર્ડની નકલ અથવા રહેઠાણનો પુરાવાની નકલ જે પણ બિલ લાઇટ બિલ પણ ચાલે અને ચૂંટણી ઓળખ કાર્ડની નકલ બંનેમાંથી કોઈ પણ એક અરજી ક્યાં કરવાની રહેશે ઓનલાઈન પણ કરી શકો છો તમે અને અરજદારના સમયે વિસ્તારની મામલતદાર કચેરીએ પણ અરજી કરવાની રહેશે તો આથી રેશન કાર્ડ ધારકોને મળશે વીસ હજારની સહાયની પૂરી જાણકારી જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી નવી નવી યોજનાની માહિતી તમને મળી રહે ધન્યવાદ